वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरार्णनाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रीघनश्याम महाराजनि जय। श्री हरि कृष्ण महाराजनि जय। श्री स्वामी नारायण भगवानि जय। भक्त चिंतामणि परिचय प्रकरण प्रकरण 138। एक सांभरी सारी वार्ता सतसंगी ने सुख देण, वीतीते नथी वखाण तो कहूँ दीठी जे मारे नैण। धन्य धन्य सतसंगी ने जेना पुण्य नो नहीं पार। धन्य धन्य श्री महाराज ने जेने परचा आप्या अपार। जोई परचा जनना जे नहीं माने नर नार। तेज अभागी तन छता मरी जाशे जमने द्वार। ए जन जाने आस्तिकी जेने साचु मनानु मन। कहो हवे कीर्ति कथी हरि हरि जननी पावन। નિષ્કુળાનંદ સ્વામી અહીંયા 138માં પ્રકરણની અંદર સ્વામી લખે છે કે બધાએ સત્સંગી માત્રને સુખ થાય એવી વાત હું કહું છું, પણ એ વાત કેવી છે તો એ વાત કંઈ મારા અનુભવની નથી, મારી ઉપર કંઈ વીત્યું હોય કે મારા અનુભવમાં આવી હોય એવી વાત હું નથી કહેતો, પણ જે વાત મેં નજરે દીઠી છે એ વાત હું હવે કહેવા જઈ રહ્યો છું. અને સ્વામી પછી કહે છે કે ધન્ય ધન્ય સત્સંગીને જેના પુણ્યનો નહીં પાર, ધન્ય ધન્ય શ્રી મહારાજને જેને પરચા આપ્યા અપાર. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા મહારાજ કરતાં વધારે સત્સંગી કહેતા સંતો અને ભક્તોનો મહિમા કહે છે કે એવા સંતો ને એવા ભક્તો એના પુણ્યનો કોઈ પાર નથી કે જેને મહારાજ મળ્યા. કારણ કે આ સત્સંગ જ એવો દિવ્ય છે કે એમાં કોઈ પણ જીવ હોય પણ સત્સંગમાં એકવાર આવે તો મહારાજ એટલા મોટા છે, મહારાજના મોટા મુક્તો એટલા મોટા છે કે એના સંબંધે કરીને કોઈ પણ જીવ એના આશરે આવે તો એની કિંમત પણ મોટાને લઈને વધી જાય. એટલે સ્વામી અહીંયા સંતો ભક્તો બધાનો મહિમા અને એમના પુણ્યનો કોઈ પાર નથી એમ કહે છે, કારણ કે બધાને મહારાજની પ્રાપ્તિ થઈ છે અને મહારાજ એમને અનંતવાર અનેક જુદા જુદા પરચાઓ આપ્યા છે. અને સ્વામી કહે છે કે પરચા જોઈને જે સાચું નહીં માને કે મહારાજને અને મહારાજના એવા સંતો ભક્તોની મોટપને નહીં સ્વીકારે તો એ તો દેહ છતાં જ અભાગી છે અને મરીને પણ જમને દ્વાર જશે, આવું નિષ્કુળાનંદ સ્વામી કહે છે. ધન્ય ધન્ય જે ધન્ય ધન્ય જેતલપુર ગામ, વાલે જેને કર્યું નિજ દામ, તેમાં મરે પાપી નર નાર, તે પણ ન જાય જમને દ્વાર, તેમાં પરચા આપ્યા વાલે બહુ, જાણે છે જન ગામના સહુ, મોટા મોટા કર્યા જ્યાં જગન, ખૂટ્યા નહીં ઘૃત ગોળ અન્ન, એમાં પરચા આપ્યા પડે પડે, તે તો કેમ લખાય કાગળે, પણ કહું છું એક બે વાત,
હરિ ભક્ત તણી વિખ્યાત. નિષ્કુળાનંદ સ્વામી જેતલપુર ગામના પરચાઓ અહીંયા લખે છે. સ્વામી કહે છે કે જેતલપુરને મહારાજ જ્યારે ત્યાં બિરાજ્યા, મહારાજે જ્યારે ધામને આવા પરચાઓ, આવા પ્રસંગો, ઉત્સવ સમયા માટે પસંદ કર્યું, ત્યારથી જેતલપુર એક ગામ હતું, પરંતુ ગામ મટીને ધામ થયું. અને પછી તો મહારાજે પોતાનું કર્યું, અને પછી તો અનંતવાર અનેક મોટા ઉત્સવ સમયા, યજ્ઞ આદિ કર્યું, અને એમાં અનંત મોટા મોટા પરચાઓ મહારાજે પૂર્યા. એમાં એક વખત મહારાજે ત્યાં મહારાજ સભા કરીને બિરાજમાન હતા જેતલપુર ગામની અંદર, અને ત્યાં મહારાજે સંકલ્પ કર્યો કે આપણે બ્રાહ્મણોની ચોરાસી કરવી છે. એટલે મહારાજે સંતો ભક્તોને બધાને બોલાવ્યા અને મહારાજે પૂછ્યું કે આપણે બ્રાહ્મણોને જમાડવા છે. તો પહેલાં મહારાજ તો થોડાક બ્રાહ્મણોથી શરૂઆત કરી. મહારાજ કે આપણે 50 બ્રાહ્મણોને જમાડીએ, આ જેતલપુરના બ્રાહ્મણોને જમાડીએ. પછી મહારાજ કે ના ના, આપણે તો વધારે જમાડવા છે, તો અમદાવાદને બધેથી બોલાવીશું બ્રાહ્મણોને જમવા માટે. એમ કરતાં કરતાં મહારાજે કીધું કે આપણે તો આખા ગુજરાતના બ્રાહ્મણોને જમાડવા છે. એમ કરતાં કરતાં પહેલાં મહારાજ, અને એવું નહીં કે મહિના પછી કે 6 મહિના પછી, મહારાજ તો કે આપણે હમણાં જ જમાડવા છે, આવતીકાલે જ જમાડવા છે, 2 દિવસ પછી જ જમાડવા છે, તો કેમ કરીશું? સંતો ભક્તો કે મહારાજ, એટલું બધું સીધું તો આપણી પાસે છે નહીં, પણ તમે એટલા સમર્થ છો કે જો તમે ધારો તો બધું જ કામ શક્ય બને. આમ સંતો ભક્તોની જે મહારાજના સ્વરૂપની અંદર નિષ્ઠા હતી, એના કારણે મહારાજે પછી પહેલાં બધાને આમંત્રણ આપ્યા, અને પછી સીધાની વ્યવસ્થા કરી. અને મહારાજને વ્યવસ્થા કરવી હોય ત્યાં શું ના થાય, એવી રીતે મહારાજે પોતાનો અલૌકિક પ્રતાપ વાપરીને આ બ્રાહ્મણોને જેટલું જેને જોઈએ એટલું આપ્યું. તેમ છતાં કોઈ જગ્યાએ ઘી, ગોળ કે અનાજ કે કંઈ પણ ખૂટ્યું નહીં. અને બીજી લીલા એવી છે, મહારાજે જ્યારે મોટો યજ્ઞ કર્યો જેતલપુરની અંદર, ત્યારે બ્રાહ્મણોએ મહારાજનું ખોટું દેખાડવા માટે જમવા તો આવ્યા, પણ કોઈ રીતે ભગવાન સ્વામિનારાયણનું ખોટું દેખાય નહીં, કે કોઈ જગ્યાએ કંઈ ખૂટે નહીં, કે કોઈ જગ્યાએ અવ્યવસ્થા થાય નહીં. તેમ છતાં બ્રાહ્મણોએ નક્કી કર્યું કે મહારાજનું કંઈક ખોટું બતાડવું છે, સમાજમાં કંઈક ખોટું દેખાય એવું આપણે કરવું છે. એના માટે બધું સીધું સામાન છે કે લાડુ બનાવ્યું તો એ બનાવેલા લાડવા એ પણ પાણીમાં નાખી દે, એવું બધું કરવા લાગ્યા. ત્યારે મહારાજે પોતાનો અલૌકિક પ્રતાપ બતાવીને છળથી કળથી બધી જ રીતે મહારાજે ત્યાં બધાએ ઘી, ગોળ, અનાજના પાત્રોને મહારાજે ભરી દીધા, અને ખૂટેના એવા કરી દીધા. તેમ છતાંય બધાને મહારાજે પાર્ષદો બંદૂકધારીને શસ્ત્રધારી મૂક્યા, અને બ્રાહ્મણોને કીધું કે કોઈ બગાડ કરશો નહીં, જેટલું જમવું એટલું જમો. એવી રીતે મહારાજે ખરાબ કરવા આવેલા બ્રાહ્મણોને પણ અતિ પ્રેમથી ને હેતથી આગ્રહ કરી કરીને જમાડ્યા. આવા અનંત પરચા સ્વામી કહે છે મહારાજ જેતલપુર ગામની અંદર પૂર્યા છે. પણ આવા પરચા પૂરવા પાછળનું એક કારણ એવું પણ છે કે મહારાજને એ મહારાજના સ્વરૂપમાં એ સંતો ભક્તોને અત્યંત નિષ્ઠા હતી કે આ મહારાજ તો સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, એનું કર્યું બધું થાય છે, સર્વ કરતા હરતા મહારાજને જાણતા, અને એટલા માટે જ મહારાજ આવા અનંત પરચાઓ પણ એ સંતો ભક્તોને આપતા. મુક્તાનંદ સ્વામી એક વખત બેઠા હતા અને મહારાજે કીધું કે મહારાજ કે આ 2 ચોખા છે એમાંથી કેટલા માણસ જમે? એટલે સ્વામીએ કીધું કે મહારાજ 10 માણસ જમે. મહારાજ કે સ્વામી હોતું હોય 50 જમી જાય. તો સ્વામી હાથ જોડીને કે હા મહારાજ 50 જમે. મહારાજ કે સ્વામી ભૂલ થાય છે તમારી, 50 નહીં 100 જમી જાય આમાંથી. તો સ્વામીએ હાથ જોડીને કીધું મહારાજ 100 જમે. એમ કરતાં કરતાં મહારાજે મહારાજે મુક્તાનંદ સ્વામીની પરીક્ષા કરી. પછી વળી પાછું મહારાજે કીધું કે સ્વામી તમે શું હાય હા કરો છો ખોટે ખોટું, આ 2 ચોખામાંથી કંઈ 500 માણસ જમતા હશે?
પછી સ્વામીએ હાથ જોડીને મહારાજને કીધું કે મહારાજ, તમે પુરુષોત્તમ નારાયણ, સર્વ અવતારના અવતારી, સર્વ કરતા હર્તા, મહારાજ તમે ધારો તો આ બસેર છે એના કરતાં જો ખાલી બે દાણા ચોખા હોય એમાંથી પણ તમે ધારો તો ગમે તેટલા આખી પૃથ્વીના માણસને જમાડી શકો. એટલે મહારાજ બધું તમારા સંકલ્પમાં છે. આવો મુક્તાનંદ સ્વામીને મહારાજની અંદર વિશ્વાસ અને એમના સ્વરૂપનો અતિશય નિશ્ચય અને નિષ્ઠા. તો મહારાજ આવા સંતો ભક્તોને આવા અનંત પરચા પૂરતા. પણ સ્વામી કહે છે કે બધા તો લખી શકાય એમ નથી, તો એક બે પરચા આપણે અહીંયા લખ્યા છે સ્વામીએ. એક દ્વિજ ભક્ત દયા રામ, પ્રભુ પધારિયા તેને ધામ, આવ્યા પંખાડી ઘોડીએ ચડી, હૈયે હાર ને હાથમાં છડી, જોઈ જન થયો રડિયાત, અહો આ સહી આશ્ચર્ય વાત, અતિ પ્રેમ માઈ લાગ્યો પાય, ઢાળી ઢોલીઓ બેસાર્યા ત્યાંય. એક દયારામ કરીને બ્રાહ્મણ ભક્ત હતા મહારાજના. મહારાજ દિવ્ય સ્વરૂપે એક વખત દયારામ ભક્તને ત્યાં પધાર્યા. મહારાજ આવ્યા તો પંખાડી ઘોડી કહેતા માનકી ઘોડીએ અસવાર થઈને મહારાજ ત્યાં પધાર્યા છે. મહારાજના કંઠની અંદર એક સરસ મજાનો હાર છે અને ભગવાનના હાથમાં એક છડી છે. આવા દર્શન કરીને દયારામ તો અત્યંત આશ્ચર્ય પામ્યા અને મહારાજના દર્શન કરીને અહો અહો ભાવમાં ગરકાવ થઈ ગયા. અને ત્યાર પછી અતિશય પ્રેમે કરીને ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો, કહેતા ભગવાનને પગે લાગ્યા અને મહારાજ માટે સરસ મજાનો ઢોલિયો ઢાળ્યો અને ત્યાં મહારાજને પધરાવ્યા. અને ઘોડીને લીલું ઘાસ હતું એ ઘોડીને ઘાસ આપ્યું અને પછી મહારાજની આગળ હાથ જોડીને ઊભા રહ્યા. મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ, જો આપ આજ્ઞા આપો તો મહારાજ થાળ કરાવું અને આપ દયા કરીને મારો થાળ તમે પ્રભુ જમો. અને પછી બીજી વિનંતી કરે છે, મારી બોન છે બીજે ભવન, કહું તેને કરે દર્શન, કહે નાથ આવ્યા છાના અમે, જાજુ જાહેર ન કરો તમે, આજ જાવું છે ગામ ડભાન, એક જન ને તેડવા જાન, અહી રહેવું છે ઘડી બેચાર, પછી તરત થાવું છે તૈયાર, માટે આવ ઓરો આપુહાર, જાતો જાજી કરીશ માવાર, દીધો હાર ગયો દયારામ, થયા અદ્રશ્ય સુંદર શ્યામ. દયારામ ભક્તે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ થાળ કરાવું, તમે અહીંયા રોકાવ અને મારો થાળ પ્રભુ તમે જમો. અને ત્યાર પછી દયારામે બીજી વિનંતી કરી કે મહારાજ, અહીંયા જ મારી બેન છે, બીજા મકાનની અંદર છે, બીજા ઓરડાની અંદર છે, તો જો પ્રભુ તમે થોડોક સમય વધારે રોકાવ તો હું એમને બોલાવું, તો એમને તમારા દર્શનની બહુ ઈચ્છા છે, તમારા દર્શન કરે. મહારાજ કહે છે કે ભગત, અમે તો અહીંયા દિવ્ય રૂપે આવ્યા છીએ, અમે તો અહીંયા છુપી રીતે આવ્યા છીએ, મહારાજ એવું કીધું, એટલે અમને બહુ જાહેર તમે કરશો નહીં, અને અમારે તો અહીંયાથી ડભાન જવું છે, અમારા એક ભક્તને તેડવા માટે અમે તો આવ્યા છીએ, એટલે અહીંયા બહુ ઝાઝું રોકાવું નથી, થોડીક વાર રોકાઈને તરત પાછું અમારે નીકળવું છે, એમ મહારાજે કીધું. ને મહારાજે કીધું, નજીક આવો, તમને હાર પહેરાવું. મહારાજ પોતાના કંઠમાંથી હાર ઉતારીને દયારામ ભક્તને હાર પહેરાવ્યો અને મહારાજે પછી કીધું, મહારાજે અંતર્યામીપણે જાણ્યું કે દયારામને બહુ ઈચ્છા છે કે એમના બેન પણ મારા દર્શન કરે,
તો મહારાજે કીધું કે કંઈ વાંધો નહીં, આ હાર લો અને તમે જવું છે તો જલ્દી જાઓ, પણ બહુ વાર લગાડશો નહીં. દયારામે મહારાજને કીધું, મહારાજ હમણાં જ ગયો ને હમણાં જ આવ્યો. દયારામ ત્યાંથી ઉતાવળમાં પોતાના બહેનને બોલાવવા જાય છે અને મહારાજ આ બાજુ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. પછી તો દયારામ એમના બહેનને બોલાવીને પોતાના ઘરે આવ્યા. ઘેરે આવ્યા બેઉ બેન ભાઈ, નાથ ન દીઠા મંદિર માઈ, પછી કાઢી ગામમાં ખબર, નાથ આવ્યા છે કોઈને ઘેર. ભાઈ ને બેન બંને જ્યારે આવ્યા ત્યારે જુએ છે તો મહારાજ તો ત્યાં ઘરે હતા નહીં, ઢોલિયો ખાલી હતો, મહારાજ કાંઈ ત્યાં હતા નહીં. પછી મહારાજની તપાસ કરી, ઘરમાં બધે જોયું, આ રૂમમાં, બીજી રૂમમાં, ત્રીજી રૂમમાં, બધી જગ્યાએ જોયું, પણ મહારાજ કોઈ જગ્યાએ મળ્યા નહીં. થોડુંક દુઃખ થયું દયારામને, પરંતુ મહારાજના દર્શનનો ખપ હતો, ઈચ્છા હતી, તો આખા ગામમાં તપાસ કરી. વિચાર્યું કે આખું ગામ સત્સંગી છે તો મહારાજ કદાચ કોઈ બીજા હરિભક્તને ત્યાં દર્શને ગયા હશે, એમ કરીને બધાની ઘેર તપાસ કરી, પણ બધેથી જાણવા મળ્યું કે મહારાજ તો અહીંયા ક્યાંય આવ્યા નથી. પરસ્પર સહુને પૂછી વળ્યા, પણ વાલોજી ક્યાંય ન મળ્યા. કહે સત્સંગી બેસો જઈ ઘેરે, પ્રભુ વિરાજે છે કચ્છ તેરે. બધાને પૂછપરછ કરી કે મહારાજ ક્યાંય આવે, તમે મહારાજને ક્યાંય જોયા કે મહારાજને અહીંથી જતા જોયા, તો કઈ બાજુ ગયા છે એ બાજુ કહો તો અમે ત્યાં જઈને મહારાજને મળીએ અને મહારાજના દર્શન કરીએ. પણ બધા એ સત્સંગી ભક્તો પછી દયારામને કહે છે કે ભાઈ તમે ઘેર જઈને શાંતિથી બેસો, મહારાજ અત્યારે અહીંયા આવ્યા નથી અને મહારાજ અહીંયા આવે પણ નહીં. અત્યારે તો મહારાજ કચ્છની અંદર તેરા ગામની અંદર છે, એટલે તમારે દર્શન કરવા હોય તો ત્યાં જાઓ, પણ મહારાજ કંઈ અહીંયા આવ્યા નથી, તમને તો કંઈક સ્વપ્ન થયું હશે. પછી દયારામ બધા ભક્તોને કહે છે, કહે દયા રામ તે હવાર, આજો આપ્યો હમણાં જ હાર. દયારામ બધા ભક્તોને કહે છે કે આ તો કંઈ હું ખોટું નથી કહેતો, પણ મહારાજે હમણાં જ મને આ હાર આપ્યો. જો તમે આ હાર હમણાંનો તાજો હાર છે અને મહારાજ મને દર્શન આપ્યા, ઘોડી લઈને આવ્યા હતા, હાથમાં છડી હતી અને મહારાજને મેં ઢોલિયો ઢાળીને ત્યાં પધરાવ્યા, મહારાજ ત્યાં બિરાજમાન થયા, મને આ હાર આપ્યો અને મહારાજ હું મારી બહેનને બોલાવવા ગયો એટલી વારમાં મહારાજ તો ત્યાંથી પછી ક્યાં ગયા ખબર રહી નહીં. એટલે પછી બધા સત્સંગી ભક્તો કહે છે કે ભાઈ તમારા બહુ મોટા ભાગ્ય છે કે તમને મહારાજે આવી રીતે અલૌકિક રૂપે દર્શન આપ્યા, મહારાજ તો દિવ્ય સ્વરૂપે આવ્યા હશે ને તમને દર્શન આપ્યા. આપ્યો પ્રભુએ પરચો આજ, ધન્ય ભાગ્ય તારા દ્વિજ રાજ, વળીએ જ ગામ માહી એક, આપ્યો પરચો કહું કરી વિવેક. પછી બધા ભક્તોએ આવી રીતે વાત કરી દયારામને કે ભાઈ આ તો મહારાજ તમને દિવ્ય રૂપે દર્શન આપીને ગયા છે, માટે તમારા અહોભાગ્ય માનો, પણ મહારાજ કંઈ મનુષ્ય રૂપે અહીંયા સાક્ષાત પધાર્યા નથી, એટલે વિશેષ કંઈ શોધખોળ કરશો નહીં. આવી રીતે જ્યારે દયારામને બધા હરિભક્તોએ સમજાવ્યા ત્યારે દયારામ પછી પોતાના ઘરે આવ્યા અને મહારાજનો અતિશય આભાર માન્યો, પોતે ગદગદ કંઠ થઈ ગયા અને મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ તમે મારા માટે અહીંયા દિવ્ય રૂપે પધાર્યા અને મારી એવી કેવી મતિ કે હું બીજાને માટે ગયો અને તમારા દર્શન છોડ્યા મેં. એવી રીતે મહારાજે દયારામને પરચો આપ્યો અને સ્વામી અહીંયા બીજો પરચો લખે છે. એક દ્વિજ ભક્ત છે નિષ્કામ, જાનજો જોઈ તો તેનું નામ, તેના દેહનો આવ્યો અંત,
આવ્યામાસ મોરે ભગવંત, અલૌકિક રૂપે આવ્યા નાથ, જોઈ જન થયો છે સનાથ. કહે જન ધન્ય ભગવાન, દીદા દાસને દર્શન દાન, કરુર સોઈ જમીએ આજ, મહેર કરી મુ પર મહારાજ. કહે નાથ તું કર રસોઈ, આજ જમ સુજાન જે સોઈ. પછી જોય તે કર્યા ભોજન, જમ્યા ભાવે શું જગ જીવન. પછી આપ્યો સુંદર મુખ વાસ, હાથ જોડી બેઠો પ્રભુ પાસ. જેતલપુર ગામની અંદર બીજા એક ભક્ત છે જેમનું નામ છે જોઈતા ભગત. એ પણ બ્રાહ્મણ છે, અતિશય નિષ્કામી, કહેતા એમને કોઈ આ જગતની ઈચ્છા નથી એવા એ ભગવાનના ભક્ત છે. જ્યારે એમના દેહનો અંત આવ્યો, કહેતા અંતકાળ આવ્યો, એની પહેલાં એક માસ મોરે ભગવાન પોતે એક મહિના પહેલાં મહારાજ સ્વયં એમને ત્યાં પધાર્યા. દિવ્ય રૂપે મહારાજ આવ્યા અને એ ભગતને દર્શન આપ્યા. દર્શન કરીને તો ભગત અહો અહો થઈ ગયા અને મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ તમે બહુ દયા કરીને મને દર્શન દીધા. અને પછી મહારાજને પ્રાર્થના કરે છે કે પ્રભુ જો તમે રોકાવો તો તમારા માટે થાળ કરું, અને પ્રભુ મારા પર દયા કરીને તમે મારો થાળ જમો. મહારાજે આજ્ઞા આપી કે કંઈ વાંધો નહીં, તમે થાળ કરો, રસોઈ તૈયાર થાય, પછી અમે અહીંયા તમારો ભાવ છે એટલે થાળ જમીને પછી જઈશું. પછી તો જોઈતા ભગતે સુંદર થાળ મહારાજ માટે કર્યો અને મહારાજ પણ ભગતનો ભાવ હતો એટલે પોતે સારી રીતે થાળને જમ્યા. અને પછી જોઈતા ભગતે મહારાજને આગ્રહ કરીને જમાડ્યા અને પછી ચડું કરાવીને સુંદર મુખવાસ આપ્યો. મહારાજ મુખવાસ જમે છે અને જોઈતા ભગત મહારાજની સામે હાથ જોડીને બેઠા છે. ત્યારે બોલ્યા એમ મહારાજ, અમે આવ્યા છીએ તારે કાજ, તને કહેવી છે વાર્તા એક, હૈયે દાર જે કરી વિવેક, તારું તન તે પામશે નાશ, એહ આડો રહ્યો એક માસ, નાવા જાઈશ કૂપ માની રે, પડશે કૂપ લાગશે શરીરે, ત્યારે છૂટી જાશે તન તારું, માનજો વચન એ અમારું, આવશું તેડવા તને અમે, સહાય કરશું વસમે સમે. મહારાજ થાળ જમ્યા, મુખવાસ જમ્યા અને પછી રાજી થયા. અને ભગતે મહારાજ પોતાનો આવો ભાવ હતો અને મહારાજ જમ્યા એટલે જોઈતા ભગત પણ રાજી છે. પછી મહારાજ એમને વાત કરે છે કે ભગત અમે તો આજે તમને એક વાત કહેવા માટે આવ્યા છીએ, અને વિવેક રાખીને તમે હૃદયની અંદર આ વાતને ધારજો કે એક માસ પછી તમે જ્યારે કૂવે નાહવા માટે જશો ત્યારે કૂવાની અંદર પડશો અને તમારા શરીરે વાગશે અને ત્યાં જ તમારો દેહ છૂટશે, પણ તમે કંઈ ચિંતા કરતા નહીં, અમે ત્યાં તમને અક્ષરધામની અંદર લેવા માટે આવીશું અને અંતકાળે તમને અમે આવી રીતે સહાય કરીશું, તમને બીજું કાંઈ દુઃખ થવા દઈએ નહીં. આવી રીતે મહારાજ જોઈતા ભગતને કહે છે અને મહારાજ કહે છે કે તમે આનંદમાં રહેજો અને ભગવાનનું ભજન કરજો. અને બીજા કોઈને આ વાત કરશો નહીં, ફક્ત એક જ કોઈ પણ એક વ્યક્તિને કરજો જે ભગવાનના એ પણ પાકા ભક્ત હોય એમને આ વાત તમે કરજો, બીજા કોઈને આ વાત કરશો નહીં.
રહેજે આનંદ માહી તુજન, કરજે નારાયણનું ભજન. આ વાત તું કહેજે એક પાસ, જે હોય નક્કી પ્રભુનો દાસ. કોઈ એક જ ભક્ત પાસે કહેજે કે જે ભગવાનનો ખરેખર પાકો ભક્ત હોય એની આગળ તું આ વાત કરજે, પણ બીજા બધા આગળ વાત કરીશ નહીં. આવી વાત મહારાજ કહે છે. એમ કહી રહ્યા જ્યારે નાથ, ત્યારે વિપરે જોડિયા હાથ. એક સત્સંગી બોન મારી, તે તો ઈચ્છે છે તમને બિચારી. તેને દર્શન દિયો દયાળ, તો હું તેડી લાવું તત્કાળ. ગયો વિપર તેડવા કાજ, કેડે થકી પધાર્યા મહારાજ. મહારાજને મહારાજ આવી વાત કરી જોઈતા ભગતને કે તમારો અંતકાળ એક મહિના પછી છે, એક મહિનાનું આયુષ્ય હવે તમારું રહ્યું છે, અને મહિના પછી તમે કૂવાની અંદર પડીને તમને થોડું વાગશે અને તમારો ત્યાં દેહ છૂટશે અને અમે તમને તેડવા માટે આવીશું. આવી વાત જ્યારે મહારાજે જોઈતા ભગતને કરી અને વાત પૂરી થઈ પછી જોઈતા ભગતે મહારાજને હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, મારી બોન છે પણ સત્સંગી છે અને તમને તમારા દર્શનની ખૂબ ઈચ્છા રાખે છે, તો પ્રભુ જો તમે આજ્ઞા આપો તો હું એમને બોલાવું અને તમારા દર્શન કરે. પ્રભુ તમે એમને દર્શન આપો. એમ કરીને પછી મહારાજની આજ્ઞા લઈને જોઈતા ભગત તો પોતાના બહેનને બોલાવવા માટે ગયા અને મહારાજ ત્યાંથી અદ્રશ્ય થયા. પછી જ્યારે પોતાના બહેનને બોલાવીને આવે છે ત્યાં તો મહારાજ જોયા નહીં. તેડી લાવ્યો છે બોનને ભાઈ, પડ્યું દીઠું પત્રાવડું ત્યાં. જોઈ પસ્તાવો કરે છે જન, કેમ રહ્યા નહીં ભગવાન. પછી જોઈતા ભગતે તો જોયું કે મહારાજ તો અહીંયા છે નહીં, અને પતરાવડું જેમાં મહારાજ જમ્યા હતા એવું ને એવું પડેલું હતું, પણ મહારાજ ત્યાં હતા નહીં. પછી તો અતિશય પસ્તાવો થાય છે કે મહારાજ કેમ અહીંયાથી જતા રહ્યા. પછી પોતાની બહેનને જોઈતા ભગત કહે છે, કહે જોઈ તો એ મારે કાજ, આવ્યા તા અલબેલો મહારાજ. મને કહી ગયા છે વચન, માસ પછી તું તજી સતન. માટે આ વાત કેને મ કહેજે, તારા મન માં સમજી રહેજે. પછી પૂરો થયો જ્યારે માસ, ત્યારે આવ્યા પોતે અવિનાશ. તેડી ચાલ્યા જનને જીવન, થયા બીજાને પણ દર્શન. પછી જોઈતા ભગતે પોતાના બહેનને વાત કરી કે મહારાજ તો મારા માટે આવ્યા હતા અને મને આટલી વાત કરી છે. એમ કરીને આખી વાત કરી કે મહારાજે મને કીધું છે કે એક માસ પછી હું કૂએ નાહવા જઈશ, ત્યાં હું કૂવામાં પડી જઈશ અને પછી મહારાજ મને ત્યાંથી દેહ છોડાવીને પોતાના અક્ષરધામની અંદર લઈ જશે. આવી વાત કહેવા માટે મહારાજ અહીંયા આવ્યા હતા, આ વાત મેં તમને કીધી પણ તમે કોઈને કહેશો નહીં. એમ કરીને પોતાના બહેનને વાત કરે છે. અને પછી એક મહિનો બાકી હતો અને જોઈતા ભગતો નિત્ય મહારાજ એક મહિના પછી આવશે એના દિવસો એની વાટ જુએ છે કે મહારાજ ક્યારે આવે ને મને પોતાના મૂર્તિનું અખંડ સુખ આપે. એમ કરીને વાટ જોતા જોતા અખંડ નિત્ય ભજન કરે છે. પછી જ્યારે એક માસ પૂરો થયો અને જોઈતા ભગત કૂવે સ્નાન કરવા ગયા અને કૂવામાં પડ્યા અને ત્યાં જ મહારાજ એમને પોતાના અક્ષરધામની અંદર લઈ ગયા. મહારાજ પોતાના ભક્તને કોઈ પણ રીતે પોતાના ધામની અંદર લઈ જાય છે. મહારાજે વચનામૃતની અંદર
એના માટે વાત કરી છે. મહારાજ લોયાના ત્રીજા વચનામૃતની અંદર કહે છે, સ્વામિનારાયણ હરે, અને આવી રીતનો જે હરિભક્ત હોય, કેવો હરિભક્ત, જેને ભગવાનને ભગવાનના સંતની મહાત્મ્ય સહિત ભગવાનને ભગવાનના સંતનો નિશ્ચય છે એવો ભક્ત, આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બૂડી જાય ઇત્યાદિ ગમે તેવી રીતે અપમૃત્યુ કરીને દેહ પડે, તો પણ એમ સમજે જે ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહીં, એ તો ભગવાનના ધામને જ પામે. અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી પેઠે પડે અને ચંદનના લાકડામાં સંસ્કારયુક્ત બળે, તો પણ તે તો નિશ્ચય યમપુરીમાં જાય. કેતા ભગવાનનો ભક્ત છે, કોઈ પણ રીતે એનો દેહ પડે પણ ભગવાન જ એના એના જીવને પોતાના ધામની અંદર લેવા માટે ભગવાન જ આવે. કોઈ પણ અકસ્માતે કરીને દેહ પડે, પાણીમાં ડૂબી જાય, વાઘ કરડે, સર્પ કરડે, કોઈ પણ રીતે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તનો દેહ પડે, પણ જેને ભગવાનને ભગવાનના સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય છે એ હરિભક્ત હંમેશા એમ જ માને કે ભગવાનનો ભગત છે એટલે મહારાજ જ એને લેવા માટે આવે. એવી જ રીતે અહીંયા જોઈતા ભક્તને પણ મહારાજ કૂવામાં પડીને એમનો દેહ ત્યાગ થયો પણ મહારાજ એમને લેવા માટે આવ્યા. તો આપણને ક્યારેક એવું પણ થાય કે મહારાજે જો જોઈતા ભગતને લઈ જ જવાતા તો પછી કૂવામાં કેમ પાડે, આવું એમને કૂવામાં પડે એટલે વાગે અને દુઃખ પણ થાય, તો આવું દુઃખ ભગવાને પોતાના ભક્તને કેમ આપ્યું અને પછી કેમ મહારાજ લઈ ગયા? મહારાજને લઈ જ જવાતા તો મહારાજ તો સમર્થ છે, તો કોઈ પણ કારણ વગર, કોઈ પણ બીમારી વગર પણ પોતાના ભક્તને લઈ શકે છે. પણ મહારાજ જ્યારે પોતાના ભક્તને આવી રીતે લઈ જાય છે ત્યારે આપણને આ લોકની અંદર એવું દેખાય કે ભક્તને દુઃખ થયું, કે ભક્તને વાગ્યું, પણ મહારાજને એમને લઈ જવા છે. કૂવામાં પડવું, એમને કદાચ વાગે એવું બતાવવું, એ માત્ર એના દેહને જ મહારાજ આ લોકની દ્રષ્ટિએ ખાલી બતાવે બીજા બધાને, પણ મહારાજે તો એ ભક્તને વાગતા પહેલાં જ પોતે લઈ લીધા હોય, એટલે ભક્તને ક્યારેય કોઈ આવું દુઃખ કે કંઈ થાય નહીં. મહારાજ તો પોતાના ભક્તની હંમેશા રક્ષા કરતા હોય, અને અંતકાળે જો મહારાજ લેવા આવતા હોય અને ભગવાનના ભક્તને દુઃખ થાય તો પછી મહારાજે રક્ષા કરી ના કહેવાય. એટલે મહારાજ ક્યારેય પણ પોતાના ભક્તને અંતકાળ હોય અને ગમે તેવી રીતે એનો અંતકાળ આવે પણ પોતાના ભક્તની મહારાજ રક્ષા કરે, અને એ રક્ષા આવી રીતે કરે કે પોતાના ભક્તને આ રીત આ લોકની રીતે જે દુઃખ દેખાય છે એ દુઃખ આવતા પહેલાં જ મહારાજ એમને પોતાના ધામમાં લઈ લે, અને પછી જે દુઃખ દેખાય કે કષ્ટ પડ્યું એ તો માત્ર દેહને જ હોય. એવી રીતે અહીંયા જોઈતા ભક્તની મહારાજે રક્ષા કરી, એમને પોતાના ધામની અંદર પોતાનું સુખ આપ્યું. બીજો આગળ પરચો સ્વામી લખે છે કે ચમારા નામનું ગામ છે, એની અંદર એક સુતાર દયાળજી નામે ભક્ત રહે છે, એની વાત સ્વામી અહીંયા લખે છે. અતિ નિર્મળ કોમળ ચિત્ત જેને પ્રગટ પ્રભુમાં પ્રીત, તેના દેહનો આવ્યો અંત, આવ્યા તેડવા સ્વામીને સંત, મુનિ મંડળ છે સર્વે સાથ, આવ્યા દયાળજી પાસે નાથ, ધાયુ દર્શને સરવે ગામ, કહે પધાર્યા સુંદર શ્યામ, દીધા દયાળજીને દર્શન, નિરખીનાથને થયો મગન.
મહારાજા દયાળજી ભક્ત જે ચમારા ગામના છે અને સુતાર જ્ઞાતિના છે, એ દયાળજી ભક્તનો અંતકાળ આવ્યો અને મહારાજ એમને તેડવા માટે આવ્યા. તેડવા માટે આવ્યા તો પોતે એકલા નહીં પણ મુનિ મંડળને સાથે લઈને મહારાજ ત્યાં આવ્યા. અને આવી રીતે મહારાજ જ્યારે દયાળજી ભક્તને તેડવા માટે આવે છે અને ગામની અંદરથી પસાર થાય છે, દયાળજી ભક્તના ઘર તરફ જાય છે, તો બધા ગામના જે બીજા ભક્તો હતા એમને મહારાજના દર્શન થયા એટલે બધા મહારાજના દર્શન કરવા માટે મહારાજની પાછળ પાછળ આ દયાળજી ભક્તને ત્યાં આવ્યા. મહારાજે દયાળજી ભગતને દર્શન આપ્યા એટલે દયાળજી ભગતો અતિશય આનંદથી પુલકિત થઈ ગયા કે ઓહો પ્રભુ તમે મને દર્શન આપ્યા. અને પછી દયાળજી ભક્તો કહે છે, જેમને આજુબાજુમાં એમના સંબંધી બધા બેઠા હતા એમને કહે છે, કહે ઉઠો ભાઈઓ સહુ મળી કરો વાલાની ચાકરી વળી, આપો ઘોડાને ચારની લેરી કરાવીએ રસોઈ વેલેરી, જમે મહારાજને મુનિજન આજ પધાર્યા છે ઘને દન. એમ કહીને ઉઠ્યો આપ, કહે બહુ દને થયો મેળાપ, સર્વે ઘરના માનસ રહ્યા જોઈ, દેખે દયાળજી ન દેખે કોઈ. દયાળજી ભક્ત પોતાના સંબંધીઓ, પોતાના પરિવારજનો જે પોતાની આજુબાજુ બેઠા હોય છે એમને કહે છે કે તમે દયાળજી ભક્ત બીમાર હોય છે અને પથારીમાં સૂતા હોય છે, એટલે મહારાજ એમને દર્શન આપ્યા એટલે દયાળજી ભક્ત બેઠા થઈ ગયા. અને પછી પોતાના પરિવારજનોને કહે છે કે તમે બધા કેમ બેસી રહ્યા છો, આ મહારાજ આવ્યા, આટલા બધા સંતો આવ્યા છે, તમે મહારાજની કંઈ સેવા ચાકરી કરો, કંઈક મહારાજ માટે થાળ કરો, મહારાજને આ સંતો અને બધા જમે, ઘોડાઓને કંઈક ઘાસ આપો. એવી રીતે દયાળજી ભક્ત પોતાના પરિવારજનોને કહે છે. પણ મહારાજને જેને જ્યારે દર્શન આપવા હોય તો મહારાજ પોતાના જે ભક્તને દર્શન આપે એને જ દર્શન થાય, કદાચ બીજો ભક્ત બાજુમાં હોય તો પણ દર્શન થાય નહીં. આ મહારાજની અલૌકિકતા છે. એટલે દયાળજી ભક્તને તો મહારાજના સંતોના બધાના દર્શન થાય છે, પણ એમના પરિવારજનોને કોઈને મહારાજના દર્શન થતા નથી. એટલે બધા આશ્ચર્ય પામીને ઊભા રહ્યા છે કે ભાઈ આ દયાળજીને શું થયું, આ કેમ આવી બધી વાતો કરે છે. પછી બધાએ ઘરના માણસો જોઈ રહ્યા કે આ દયાળજીને શું થઈ ગયું, એ કેમ આવી વાતો કરે છે, કેમ કે ઘરના માણસોને તો કોઈને ભગવાનના દર્શન થતા નહોતા, એમના માટે તો બીજું કંઈ ત્યાં ઘરમાં હતું જ નહીં, અને દયાળજી મહારાજના અને સંતો ભક્તોના દર્શન કરતા હતા. પછી દયાળજી ભગત કહે છે કે હું તો જાઉં છું મહારાજ ભેડો, એમ કહેતા દેહ તે હઢળ્યો, સહુ રહ્યા છે આશ્ચર્ય પામી, કહે ધન્ય ધન્ય સમર્થ સ્વામી, સાચા તમે સાચો સત્સંગ, પાપી જીવ નહીં કરે પ્રસંગ, આવી રીતે છૂટે ક્યાંથી દેહ, મોટા મુનિને દુર્લભ એહ, થયો પરચો કહે સહુ મળી, કહું વાત બીજી લો સાંભળી. સ્વામી અહીંયા દયાળજી ભક્તના પરચાની અંદર કહે છે કે એમને દર્શન થયા પણ પરિવારજનોને કોઈને દર્શન થયા નહીં, કહેતા મહારાજ જે ભક્તને દર્શન આપે એને જ દર્શન થાય, બીજા કદાચ બાજુમાં જ હોય પણ એને દર્શન થાય નહીં. એમ આપણી આજુબાજુ પણ એવા સંતો ભક્તો હોય કે જેને મહારાજની સાથે બિલકુલ છેટું હોય નહીં, એને મહારાજના અખંડને જ્યારે ધારે ત્યારે દર્શન થતા હોય, પણ આપણને કે બીજા આજુબાજુમાં કોઈ હોય એને ક્યારેય ખબર પડે નહીં. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી વાતો કરતા હતા અને સ્વામીએ આવી રીતે વાત કરી કે મહારાજના એવા ભક્ત હોય, એવા સંતો ભક્તો હોય, એ તો મહારાજને કંઈક પૂછવું હોય તો પૂછી લે, કંઈક મહારાજને વાત કરવી હોય તો કરી લે,
કે મહારાજને એમને કંઈ કહેવું હોય તો કહી દે, આવી વાત કરતા હતા. આવા સંતો ભક્તોના મહિમાની વાત કરતા હતા સ્વામી, કે તો આવા મોટા હોય ને સમર્થ હોય. તો સામેથી કોઈએ પ્રશ્ન પૂછ્યો, સામે જે કોઈ સંતો ભક્તો હશે એમાંથી કોઈ સંતે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી એવા સાધુ અત્યારે હોય? ગોપાળાનંદ સ્વામીને આવો પ્રશ્ન પૂછ્યો. તો ગોપાળાનંદ સ્વામીની સાથે જ રહેતા હતા, પણ સ્વામીનો જેવો છે એવો મહિમા સમજ્યા નહોતા. કે સ્વામી તો કેટલા, સ્વામીના તો પરચા જગ વિખ્યાત હતા, બધા લોકો સ્વામીની સામર્થ્યને જાણતા હતા કે સ્વામી તો ભગવાન જે અસમર્થ છે, કે ગ્રહણને પણ રોકી રાખે, વરસાદ ના પડતો હોય તો અનેક વાર વરસાદ પણ પાડ્યો છે. આવા અનેક પરચાઓ સ્વામીના જોયા હોય, અનુભવ્યા હોય, તેમ છતાંય જો એને વિચાર્યા ના હોય, એ પરચાઓ જાણીને સાંભળીને એની અંદર સ્વામી પ્રત્યેનો અહોભાવ કે અલૌકિક ભાવ પોતાના હૃદયની અંદર ના કર્યો હોય તો કદાચ જોડે રહેતા હોય તો પણ આવું થાય. સ્વામીને મહારાજને તો કાંઈ છેટું હતું નહીં, સ્વામી તો પોતાની જ વાત કરતા હતા, કે પણ સીધી રીતે કરે તો કદાચ કોઈને પચે કે ના પચે, એટલે સ્વામી આવી રીતે કહેતા હતા ઇનડાયરેક્ટ, કે એવા મહારાજના મોટા સંતો ભક્તો હોય એ તો આવી રીતે મહારાજને સીધી રીતે, જેમ આપણે એકબીજા સાથે વાત કરીએ, એકબીજાને જોઈએ એવી રીતે મહારાજને જોતા હોય ને મહારાજની સાથે વાત પણ કરી લેતા હોય, પણ બીજાને ખબર ના પડે. એમ આજે પણ એવા પ્રગટ સંતો, એવા સમર્થ હોય કે જેને મહારાજને લેસ માત્ર પણ છેટું ના હોય, એ પણ મહારાજને તરત પૂછી લેતા હોય અને આપણને કહેતા હોય. ને એટલા જ માટે આપણા સત્સંગ અંદર એવી પ્રથા છે કે આપણે કોઈ પણ કાર્ય કરતા હોય તો પહેલાં આપણે એવા મોટા સમર્થ સંત હોય, જેમ કે આપણા પૂજ્ય ગુરુજી છે, કે ગુરુજી જેવા મોટા કોઈ સત્પુરુષ હોય એમને આપણે પૂછીએ. એ પૂછવાની પ્રથા જે રહી ગઈ, પણ એની પાછળનું કારણ કદાચ આપણને ભૂલાઈ ગયું, એ કદાચ આપણી ક્રિયારૂપ થઈ ગયું કે આપણે કંઈ કરીએ તો મોટાને પૂછવાનું, પણ એની પાછળનું રહસ્ય આ છે કે મોટા સાધુને ને ભગવાનને લેસ માત્ર છેટું હોય નહીં. આપણે મોટા સાધુને પૂછીએ તો મોટા સાધુ તો તરત ભગવાનને પૂછીને આપણને જવાબ આપતા હોય, કે આપણી કોઈક ભૂલ થઈ તો ધર્મામૃતમાં પણ સંતો માટે લખ્યું કે બધા પ્રાયશ્ચિત્તો લખ્યા અને પછી એમાં છેલ્લે લખ્યું કે કદાચ આમાંથી કોઈ પ્રાયશ્ચિત આપણે કરી શકીએ કે ના કરી શકીએ, પણ જો કોઈ મોટા સાધુ કે અને એ કરીએ તો પણ એ પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. એવું શા માટે? તો મોટા સાધુ તો મહારાજને, આપણે મોટા સાધુને કંઈ કહીએ કે મારાથી આવી ભૂલ થઈ તો મોટા સાધુ તો તરત મહારાજને પૂછીને આપણને એનું પ્રાયશ્ચિત આપતા હોય, અને એ મહારાજ જ આપ્યા બરાબર હોય. અને એટલા માટે કદાચ મોટા સાધુ એક દંડવત કરવાનું કહે તો એટલામાં પણ ગમે તેટલી મોટી ભૂલ હોય પણ એનું પ્રાયશ્ચિત થઈ જાય. અને બીજું કે આપણે મહારાજના આવા મોટા સત્પુરુષોને પૂછીને કોઈ કાર્ય કરતા હોય તો મહારાજના મોટા સત્પુરુષો તરત મહારાજને પૂછીને આપણને ખબર ના પડે, આપણને તો એવું જ લાગે છે કે તરત જ મને જવાબ આપ્યો, મેં પૂછ્યું અને તરત મને જવાબ આપ્યો, પણ એ મહારાજને પૂછી લેતા હોય. એના માટે કંઈ એમને વધારે ટાઈમ પણ ના જોઈએ કે મહારાજની સામે, મૂર્તિની સામે જેને ઊભું રહેવું પડે કે પ્રાર્થના કરવી પડે એવું પણ ના હોય. ક્યારેક એવું બતાવે પણ ખરા, પણ એવું હોય જ એવું નથી. એમના માટે જ મહારાજ પ્રત્યક્ષ જ હોય, આંખની સામે જ હોય, એટલે એવા મોટા સાધુ મહારાજને પૂછીને આપણને જણાવતા હોય. અને એટલે આપણા સંપ્રદાયની અંદર એવી પ્રથા છે કે કંઈ પણ કામ કરીએ, કંઈ પણ કરીએ તો મહારાજને એવા મોટા સત્પુરુષ હોય એમને પૂછીને કરવું. એવી રીતે અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ જેતલપુર ગામની અંદર જે મહારાજે પરચા પૂર્યા એની વાત કરી, અને અહીંયા ચમારા ગામની અંદર દયાળજી નામના ભક્ત હતા એમને મહારાજ પોતાના ધામની અંદર લઈ ગયા. ગામના બીજા બધા સત્સંગીને દર્શન દીધા, એમના પરિવારજનોને મહારાજે દર્શન ના આપ્યા, અને પછી દયાળજી ભક્તે કીધું કે હું તો મહારાજની સાથે મહારાજના ધામમાં જાઉં છું, એમ કરીને બેઠા થતા તે પાછા સૂઈ ગયા, કહેતા એમના દેહનો ત્યાગ થયો અને મહારાજના ધામમાં ગયા. પણ મહારાજ પેલા બધા સત્સંગી ભક્તો અને એમના પરિવારજનો કહે છે કે ભાઈ આવી રીતે તો કોઈનો દેહ ત્યાગ થાય નહીં,
આ તો બહુ મોટા કોઈ યોગી હોય એમ એવી રીતે દેહનો ત્યાગ થયો એટલે આ તમારા ભગવાન છે, બહુ સમર્થ છે. અને આવી રીતે મહારાજે તમને પરચો આપ્યો, એવી રીતે બધાએ પછી મહારાજે બધાને દર્શન આપ્યા એટલે બધાએ ગામના લોકોને અને દયાળજીના પરિવારજનોને બધાને દર્શન થયા. આવી રીતે અહીંયા મહારાજે દયાળજી ભક્તને પોતાના ધામનું સુખ આપ્યું અને બીજા બધાએ ત્યાં જે ગામના ભક્તો હતા બધાને મહારાજે દર્શન આપ્યા. શ્રી ઘનશ્યામ મહારાજ.